નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ગુજરાતમાં વેપાર ધંધાને અનુકૂળ વાતાવરણ અને એકંદરે શાંતિ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, દેશના જીડીપીમાં 7.6% પ્રદાન સાથે ગુજરાત વિકાસનું રોલ મોડલ. ગુજરાતના વિકાસમાં ફિક્કીના યોગદાનની કરી સરાહના. વિરાટ વ્યક્તિત્વ સરદાર પટેલની વિરાટ પ્રતિમાને જોવા પહેલા જ દિવસે ઉમટી પડ્યા પ્રવાસીઓ, પ્રતિમા જોઈને ગૌરવાન્વિત. ઉત્તરપ્રદેશથી ખાસ એકતા એક્સપ્રેસ ટ્રેનમાં 2000 પ્રવાસીઓએ લીધી મુલાકાત. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાલે આવશે મુલાકાતે. ગુજરાતના ગૌરવસમા કચ્છ રણોત્સવનો આજથી શુભારંભ. આજથી 20 ફેબ્રુઆરી સુધી માણી શકાશે વ્હાઇટ રણનું રમણીય સૌંદર્ય. કચ્છની કલા અને સંસ્કૃતિને જોવા મળશે સુભગ સમન્વય. વડોદરામાં પકડાયું નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ. નાપાસ થયેલાઓને રૂપિયા લઈને બનાવી અપાતી હતી નકલી માર્કશીટ. 3 જણાની ધરપકડ. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશો સૌર ઊર્જાના સંગઠન ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના સભ્યો બની શકે તે માટેના સુધારાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ભારત અને દક્ષિણ કોરિયા તેમજ ભારત રશિયા વચ્ચે થયેલા વિવિધ સમજૂતી પત્રોને પણ મંજૂરી. જીએસટીના મોરચે પ્રોત્સાહક સમાચાર. 5 મહિના પછી ઓક્ટોબરના મહિનામાં જીએસટીની આવકે રૂપિયા 1,00,000 કરોડનો વટાવ્યો આંક. નાણાં મંત્રાલયે કહ્યું 67.45 લાખ વેપારીઓએ ઓક્ટોબરમાં જીએસટી ફાઇલ કર્યું. ક્રિકેટમાં દિવાળી. 5મી વનડેમાં વેસ્ટઇન્ડિઝ સામે ભારતીય ટીમનો 9 વિકેટે વિજય. 3-1થી વનડે સિરીઝ જીતી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ કમિટી બેઠકને અમદાવાદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વેપાર ધંધાને અનુકૂળ વાતાવરણ, સરકારની નીતિઓ અને એકંદરે શાંતિ છે. ગુજરાત દેશના વિકાસમાં રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. તે દેશના જીડીપીમાં 7.6% ફાળો, નિકાસમાં 22%, સ્ટોક કેપિટલાઇઝેશનમાં 30%, ઉત્પાદનમાં 19% અને પૂંજીનિવેશમાં 8% ફાળો આપી રહ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસમાં ફિક્કીના યોગદાન અને વાયબ્રન્ટ સમિટની સફળતામાં ફિક્કીના સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે ફિક્કીને હવેથી આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યોજવાનું પ્રેરક આહવાન પણ કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સ્થળે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ વિકસાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. કુછ મહિનો કે બાદ ગુજરાત મેં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કા આયોજન ભી હોને વાલા હૈ. પિછલી વાઇબ્રન્ટ સમિટ કી સફળતા ઓર વ્યાપાર ઉત્પાદન ક્ષેત્ર મેં ગુજરાત કો સ્થાન ગુજરાત કે સ્થાન કો દેખતે હુએ ફિક્કી કી કાર્યકળા યે આયોજન રાઇટ જોબ ફોર રાઇટ ટાઈમ હૈ મુજે પૂરા ભરોસા હૈ. મેં સમજતા હું કે ફિક્કી એક એસી સંસ્થા હૈ જો ઉદ્યોગ કા પ્રતિનિધિ કરતે હુએ સાથ હી રાષ્ટ્રીય વિકાસ ઓર માનવ કલ્યાણ કે લિયે કામ કરને કે લિયે જુડી હુઈ હૈ. ગુજરાત કે વિકાસ મેં ફિક્કી કા ભી કાફી યોગદાન રહા હૈ. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આજે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી અંગે વિગત આપતા જણાવ્યું હતું કે ભાજપાએ 26 બેઠકના પ્રભારીઓ, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિયુક્તિ કરી દીધી છે. દરેક લોકસભામાં એક ઇન્ચાર્જ, એક સહ ઇન્ચાર્જ જે સ્થાનિક રહે છે, લોકસભા સીટના પ્રભારી જે અન્ય જિલ્લામાંથી એ જવાબદારી સંભાળવાના છે, સાથે સાથે જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, પાર્ટીના પ્રદેશ તરફથી નિયુક્ત પ્રભારી, પ્રભારી મંત્રી, કુલ મળીને ચૂંટણી સુધી સંકલન કરીને લોકસભા સીટ વાઇઝ એ દિશામાં ચૂંટણીની ગતિવિધિઓ, પાર્ટીના કાર્યક્રમો એ બધી જ સંકલન કરીને આગામી દિવસોમાં એ બધા જ કાર્યકર્તાઓ મહત્વના એ ટીમ બનીને લોકસભાની 26 સીટો જીતવા માટે તમામ તૈયારીઓ સાથે મળીને કરશે.
રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. કૃષિમંત્રી આરસી ફળદુએ માહિતી આપી હતી કે માત્ર 2 કલાકના ગાળામાં જ રાજ્યના 4,065 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. રાજ્યમાં અંદાજે 26.92 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની સંભાવના છે, ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી 15 નવેમ્બર 2018 શરૂ કરાશે. રાજ્યમાં 122 સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા હાથ ધરવા માટે તથા છેવાડાના ખેડૂતોને લાભ થાય તે હેતુસર જે ગામમાં ખેડૂત પાસે 7-12નો દાખલા નહીં હોય તો ગ્રામ સેવકના દાખલાના આધારે પણ ઓનલાઈન નોંધણી કરાવવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ જે ટેકાના ભાવની યોજના છે એમાં જે ભાવ નક્કી થયા છે, આ વર્ષે પ્રતિ ક્વિન્ટલ મગફળીના 5,000 રૂપિયા ભાવ નક્કી કર્યા છે અને 5,000 રૂપિયા પ્રત્યેક ખેડૂતને એના ઓનલાઈન એના એકાઉન્ટમાં જમા થવાના છે, બેંક એકાઉન્ટમાં. જ્યારે ભાવાંતરની જે સ્કીમ છે એમાં દરરોજે દરરોજ ગુજરાતના જે બજારોની અંદર જે જણસીઓના કામકાજ થાય છે અને જે ભાવો ખુલે છે એ બધી જ બજાર સમિતિઓના ભાવોની સરેરાશ કિંમત કાઢવામાં આવે છે અને એ જ રીતે મગફળી પકવતું અન્ય બે રાજ્ય કે જે વધુ ઉત્પાદન કરે છે એવા બે રાજ્યના પણ ડે ટુ ડે ભાવ મેળવવામાં આવે છે, એની સરેરાશ કાઢવામાં આવે છે. ત્રણેય રાજ્યની સરેરાશનો સરવાળો કરી અને ત્રણેય ભાગતા જે રકમ આવે છે એ રોજનો એ ભાવ ખુલે છે અને એ ભાવ પ્રમાણે મુખ્યમંત્રી ભાવાંતર સ્કીમ યોજના પ્રવર્તમાન છે. અને એ રીતે આપણે હિસાબ કરીએ તો અમારો અંદાજ છે કે ગુજરાતના ખેડૂતોને દાખલા તરીકે 1,000 રૂપિયા ભાવ નક્કી કર્યા છે અને પેલી જે 3 રાજ્યની સરેરાશ આવે છે એની વચ્ચેનું ડિફરન્સ અને ખેડૂતે વેચેલો માલ એની વચ્ચેનો ભાવ કાઢતા લગભગ 100 થી 250 રૂપિયાની ખેડૂતને નુકસાની જવાની આમાં સંભાવના છે. એટલે માટે અમે ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં ટેકાના ભાવવાળી સ્કીમને અમલમાં રાખી છે અને એમાં સૌ કોઈ સહકાર આપે એવી રાજ્ય સરકાર વતી નમ્ર પ્રાર્થના છે. નર્મદા ડેમ પાસે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર દર્શન નિદર્શન માટે આજથી ખુલ્લી મુકાઈ છે. પ્રથમ દિવસે જ વારાણસીથી 2,000 જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યા. અખંડ ભારતની ભાવના અને વૈશ્વિક એકતાને સંદેશને હૈયામાં રાખી પ્રવાસીઓ સરદારની પ્રતિમા જોઈને ભવ્યતાનો અનુભવ કરે છે. જોઈએ એક અહેવાલ. નર્મદાના કેવડિયા સાધુબેટ ખાતે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી સમગ્ર જનતા માટે ખુલ્લી મુકાઈ છે, ત્યારે પ્રથમ દિવસે હજારોની મેદનીમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ઉત્તર પ્રદેશથી ખાસ એકતા એક્સપ્રેસ ટ્રેનમાં 2,000 પ્રવાસીઓ વડોદરા થઈને કેવડિયા આવ્યા હતા અને અદભુત કળાકારીગીરી જોઈને પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, વિદેશી પ્રવાસીઓ અને એનઆરઆઈ પ્રવાસીઓ પણ આ સ્ટેચ્યુ જોવા ઉત્સુક હતા. આજે પહેલા જ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈને તેઓ પણ પ્રભાવિત થયા હતા. ગુજરાતના વિવિધ ખૂણેથી આવેલા પ્રવાસીઓએ ગુજરાતી હોવાના ગૌરવથી વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો કે આ વિરાટ પ્રતિમા ગુજરાતમાં બનાવાઈ છે. નરેન્દ્ર મોદી સાહેબે જે સ્ટેચ્યુ ઓપનિંગ કર્યું છે તે અમને બહુ ખુશી થઈ અને આ જોવા માટે આજે અમે પહેલા દિવસે જ પધાર્યા છે, જે અમે ગર્વ અનુભવીએ છીએ, જે દેશને માટે બહુ સરસ વસ્તુ બની છે. 31 ઓક્ટોબર સરદાર જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમી પ્રતિમાનું લોકાર્પણ પણ તેમના જ કરકમળથી થયું, ત્યારે ખુદ વડાપ્રધાને પણ ગૌરવ અનુભવ્યું. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદારની આ ભવ્યતા નિહાળી પ્રવાસીઓ પણ ગદગદ થઈ ઉઠ્યા. ઉપર જો ઉનકા સ્ટેચ્યુ દેખા, બહુત બડા સ્ટેચ્યુ જો હૈ 182 મીટર કા, બહુત ભવ્ય ઓર ઇતના ભવ્ય જો હૈ કભી કોઈ નહીં જલ્દી બનવા સકતા હૈ. આ સ્ટેચ્યુ ખૂબ જ એટ્રેક્ટિવ લાગ્યું, અદભુત લાગ્યું અને ખરેખર નરેન્દ્રભાઈ મોદીનું આ કામ ખૂબ જ ટૂંકા ગાળામાં ભવ્ય રીતે રજૂઆત કરી એ ખરેખર ખૂબ પ્રસન્ન પાત્ર છે. બહુત હી અદભુત નજારા હૈ યહાં કા ઓર સારી ટ્રેન કે લોગ બહુત હી ખુશ હૈ અદભુત નજારા કો દેખને કે લિયે. ઉત્તર પ્રદેશ કે લોગ લાઇક કિયે હૈ
और बहुत ही अच्छा हम लोगों को लगा. It's absolutely overwhelming. It's the most powerful symbol I think I've ever seen anywhere, and I'm sure it will attract visitors from all over the world as well as from in India for many years to come. નર્મદા તટે અખંડ ભારતની બુલંદ પ્રતિમા જોઈ દરેક ભારતીયની આંખમાં ગર્વ છલકાઈ ઉઠ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કર્યા બાદ આજે પ્રજા માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે પહેલે જ દિવસે લોકોનો ધસારો ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે કહી શકાય કે વિશ્વનું સૌથી આ મોટું સ્ટેચ્યુ છે તે પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ જમાવશે. જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલ સાહેબે દેશના વિવિધ કુલ 562 જેટલા રજવાડાને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ રજવાડાના રાજાઓએ તેમના વિસ્તાર દેશને આપવા માટે આપેલ સંમતિનું બહુમાન કરવાના ભાગરૂપે કેવડિયા ખાતે રાજા રજવાડાની યાદમાં એક મ્યુઝિયમ તૈયાર કરવાની વાત પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી, જેને જામનગર રાજપૂત સમાજે આવકારી હતી તેમજ તેની ખુશીમાં આતશબાજી કરવામાં આવી હતી. રાજપૂત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ એકત્રિત થઈને પ્રધાનમંત્રીના નિર્ણયને વધાવ્યો હતો. સમગ્ર રાજપૂત સમાજ છે એ એમને આવકારે છે અને તમામ જે આગેવાનો છે ફટાકડા ફોડી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. છત્તીસગઢમાં માઓવાદીના હુમલામાં શહીદ થયેલા ડીડી ન્યૂઝના કેમેરામેન અચ્યુતાનંદ સાહુ માટે આજે પ્રસાર ભારતી દ્વારા શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડ, પ્રસાર ભારતીના ચેરમેન ડોક્ટર એ સૂર્યપ્રકાશ, પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતી અને ડીડી ન્યૂઝના ડાયરેક્ટર જનરલ મયંક અગ્રવાલ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો અને ડીડી ન્યૂઝના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ડીડી ન્યૂઝના કર્મચારીઓ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. કેબિનેટ દ્વારા આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના એમઓયુને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પર્યટન ક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર વધારવા અને આ ક્ષેત્ર સંબંધિત માહિતીનું આદાન પ્રદાન કરવાનો રહેશે. આ ઉપરાંત કેબિનેટે પરિવહન અને શિક્ષણ ક્ષેત્રે સહકાર અને વિકાસ માટે રશિયા સાથે પણ એમઓયુને પણ મંજૂરી આપી છે. સાથે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના યુએનના સભ્ય દેશોને પણ સોલાર એલાયન્સમાં મેમ્બરશીપ આપવા અંગેના ફ્રેમવર્ક અને એગ્રીમેન્ટ અંગે પણ મંજૂરી આપવામાં આવી છે. તો ઓડિશાના ઝારસુગડા એરપોર્ટનું નવું નામ વીર સુરેન્દ્ર સાંઈ કરવાના ઠરાવને પણ ગ્રાહ્ય રખાયો છે. ભારતમાં વેપાર કરવો સરળ બન્યો છે. વિશ્વ બેંકે જાહેર કરેલ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આ વર્ષે ભારત 77મા ક્રમે પહોંચ્યું છે. આ વર્ષે ભારતે રેન્કિંગમાં 23 ક્રમની છલાંગ લગાવી છે. આ ક્રમમાં ભારતને ટોપ 50માં લાવવાનું લક્ષ્ય સરકારે રાખ્યું છે. દુનિયાભરમાં 189 દેશોની યાદીમાં ભારતે 6 માનક અંકનો સુધારો કર્યો છે. વિશ્વ બેંકના રેન્કિંગ અનુસાર 2 વર્ષમાં આ રેન્કિંગમાં ભારતને 53 અંકનો ઉછાળો મળ્યો છે, જ્યારે 4 વર્ષમાં 65 અંકનો ઉછાળ આવ્યો છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે, જ્યારે અગાઉના રેન્કિંગમાં ભારત 6ઠા ક્રમે હતું. જ્યારે બ્રિક્સ દેશમાં ભારત ટોચના ક્રમે છે. આ અગાઉ ભારત 5મા ક્રમે હતું. દરમિયાન ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતના શાનદાર રેન્કિંગને ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની આ રેન્કિંગ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આર્થિક સુધારા માટે સરકાર પોતાના નિશ્ચય ઉપર કાયમ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સફળતાથી ઉદ્યોગ રોકાણ અને અવસરોમાં વધારો થશે. ઓક્ટોબર મહિનાનું જીએસટી કલેક્શન 1,00,000 કરોડને પાર પહોંચ્યું છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે ગત મહિને કુલ 67.45 લાખ જેટલા બિલ ફાઇલ થયા હતા,
જેના કારણે જીએસટી કલેક્શનનો આંક 1,710 કરોડે પહોંચ્યો છે, જેમાં સીએસટી 16,446 કરોડ, સ્ટેટ જીએસટી 22,826 કરોડ અને ઇન્ટીગ્રેટેડ જીએસટી 53,471 કરોડ વસૂલાયો છે. આ સફળતા અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારની નજીવી દખલગીરી અને ઓછા દર રહેતા આ સફળતા મળી છે. સરકારી આંકડા પ્રમાણે કેરળ રાજ્યમાંથી 44%, ઝારખંડમાંથી 20%, રાજસ્થાનમાંથી 14%, ઉત્તરાખંડમાંથી 13% અને મહારાષ્ટ્રમાંથી 11% કર વસૂલાત થઈ છે. તો ગત મહિનાના કલેક્શન પર નજર કરીએ તો સપ્ટેમ્બરમાં 94,442 કરોડનું કલેક્શન થયું હતું. રાજકીય પક્ષોને ચૂંટણી માટે આપવામાં આવતા રોકડ ફંડ કે દાન માટેના ઈ બોન્ડ 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી મળશે. આ ઇલેક્ટ્રોનિક બોન્ડને રોકડ રકમ અને ફંડના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ માટે એસબીઆઈને ચૂંટણીમાં ઈ બોન્ડ રજૂ કરવા અને તેના બદલામાં રોકડ આપવા અંગે અધિકૃત કરવામાં આવી છે. એસબીઆઈ 1 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે તેની 29 અધિકૃત શાખામાં આધિકારિક રીતે આ બોન્ડનું વેચાણ શરૂ કરશે. રેલ યાત્રીઓ માટે સારા સમાચાર. ઓનલાઈન રિઝર્વેશનની જેમ આજથી રેલ યાત્રીઓ જનરલ ટિકિટ પણ ઓનલાઈન બુક કરાવી શકશે. જનરલ મુસાફરી કરતા લોકો માટે આ રાહતના સમાચાર છે. આજથી રેલવેની યુટીએસ મોબાઈલ એપના માધ્યમથી યાત્રીઓ જનરલ ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. એક યાત્રી વધુમાં વધુ 4 ટિકિટો બુક કરાવી શકશે. આ એપ ગૂગલ પ્લે સ્ટેશન અને એપલ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. વધુમાં આ એપના માધ્યમથી પ્લેટફોર્મ ટિકિટ અને માસિક પાસ પણ મેળવી શકાશે. આ એપ દ્વારા યાત્રીઓ મુસાફરીના દિવસે જ બુકિંગ કરાવી શકશે. આ સેવા પર એડવાન્સ બુકિંગ શક્ય નથી. હેરિટેજ સિટી અમદાવાદને પ્રદૂષણ મુક્ત અને ટ્રાફિક મુક્ત કરવાની નેમ સાથે મ્યુનિસિપલ કમિશનર અને શહેર ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સીટીએમ અમરાઈવાડી અને ન્યૂ સિવિલ વિસ્તારમાં સેક્ટર 2 ઝોન 5 ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી, જેમાં ડીસીપી, એસપી અને પીઆઈ સહિત 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ ડ્રાઇવ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. અમારા ટ્રાફિકના માણસો, લોકલ પોલીસ સ્ટેશનના માણસો આ સાથે રહીને કુલ 350થી વધારે પોલીસ સ્ટાફ હતો, જેમાં 2 ડીસીપી અને 4-5 જેટલા એસીપી સામેલ હતા. બોડી સંખ્યામાં પીએ અને પીએસઆઈ પણ હતા. આની સાથે સાથે અમે એએમસીને પણ જણાવ્યું હોય, એએમસીનો પણ ફૂલ સપોર્ટ મળેલો હતો. આજે 400થી વધારે નોટિસ ઇસ્યુ કરેલી છે, 1,00,000 રૂપિયાથી વધારેનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. આ કામગીરી દરમિયાન લોકોનો અમને સપોર્ટ પણ ઘણો રહ્યો છે, કારણ કે એ લોકો પણ જણાવ્યું છે કે અમે કમ્પ્રાઇઝ નથી કરેલું, જેથી કરીને આપની જે કામગીરી છે તે યોગ્ય છે. વડોદરા એસઓજીને બાતમી મળી હતી કે ભૂશીરા કરણ પટેલ નામની યુવતી જરૂરિયાતમંદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રૂપિયા લઈને માર્કશીટ બનાવી આપે છે, જેના આધારે પોલીસે દરોડો પાડી અને તપાસ હાથ ધરતા ઘરમાંથી એસએસસી અને એચએસસીની બનાવટી માર્કશીટ તથા જુદી જુદી યુનિવર્સિટીની કોરી માર્કશીટ અને એલસી મળી આવી હતી. વધુમાં પૂછતાછમાં આ સર્ટિફિકેટ મુકેશ પરમાર નામના ઇસમે બનાવવા આપી હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે સમા અભિલાષા નજીક મુકેશ પરમારના ઘરે દરોડો પાડ્યો હતો. મુકેશ પરમારના ઘરમાંથી 41 માર્કશીટ, 5 સર્ટિફિકેટ, 37 રબર સ્ટેમ્પ તેમજ કમ્પ્યુટર અને પ્રિન્ટર મળી આવ્યા હતા. પોલીસે મુકેશ પરમારની ધરપકડ બાદ પૂછપરછ કરતા આ માર્કશીટ કમિશનના આધારે પિનાકીન જગદીશ રાવલ દ્વારા પણ નાપાસ થયેલા યુવકોને વેચવામાં આવી હોવાની કબૂલાત કરાતા તેની પણ ધરપકડ કરાઈ હતી. પોલીસે શહેરમાં મોટું માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. માંજપુર પોલીસ સ્ટેશનમાં બનાવ સંદર્ભે ગુનો નોંધીને કૌભાંડમાં વધુ કેટલા યુવકો છે અને તેમને માર્કશીટ વેચાઈ છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે. આ બોગસ માર્કશીટોમાં એમએસ યુનિવર્સિટીથી લઈને બીજી વિદ્યાલયોના એલસી તેમજ આણંદ વિસ્તારની યુનિવર્સિટી એ સિવાય પણ વિવિધ યુનિવર્સિટીના માર્કશીટો મળી આવ્યા હતા. જેટલી માર્કશીટો આને બનાવી છે એની વિગતો કલેક્ટરોમાં આવશે અને કોને કોને આપવામાં આવી છે એ પહેલા તપાસનો વિષય છે, અને જ્યારે પણ એ મળી આવશે તો એણે ક્યાંક ઉપયોગ કર્યો છે કે કેમ ગુનાહિત એની પણ પોલીસ તપાસ કરશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે સવારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ મુલાકાતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જોડાશે.
નોંધનીય છે કે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. યોગી આદિત્યનાથ સાથે ઉત્તરપ્રદેશના વરિષ્ઠ અને ઉચ્ચ અધિકારીઓ પણ દર્શનાર્થી બનશે. મુજો કચ્છડો બારે માસ. દેશ વિદેશના પર્યટકોનું સ્થાનિક હોટ ડેસ્ટિનેશન એટલે કચ્છ રણોત્સવ, જેનો 1 નવેમ્બરથી એટલે કે આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં આવતા પર્યટકો કચ્છની સંસ્કૃતિ, લોકસંગીત અને અહીંના ખમીરની અનોખી રસપ્રદ માહિતીનું ભાથું ભેગું કરીને પાછા ફરે છે. અનોખા રણોત્સવ પર જોઈએ એક વિશેષ અહેવાલ. કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વ ફલક ઉપર ખ્યાતિપ્રાપ્ત રણોત્સવ 1 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે રણ કી કહાનિયા એટલે કે રણની વીરગાથાઓ પરની થીમ ઉપર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણની મજા માણવા કચ્છ આવતા હોય છે, ત્યારે તેમની સુવિધામાં કોઈ ઓછપ ના આવે તે માટે સફેદ રણ ખાતે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. આ રણોત્સવ આગામી 20 ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રહેશે. हम लोगों ने इस बात का खास ध्यान रखा है कि जितना हम लोग लोकल को सपोर्ट कर पाए इस इवेंट के माध्यम से, और हम लोगों ने किया भी है. हम लोगों ने जो मड वर्क होता है और गोल्ड कार्ड्स हम लोगों की जो भी प्ले होती हैं उसमें भी सारे लोकल्स को ही हम लोग हायर करते हैं. जितना लेपन का वर्क होता है उसमें भी हम लोग हायर करते हैं. डिजाइनिंग वर्क है टेंट सिटी में, वो भी हम लोग उसको हायर करते हैं. और इसका खास ध्यान रखते हैं कि पूरा थ्रू आउट द इवेंट हम उन लोगों को कुछ ना कुछ रोजगार देते रहे. કચ્છના સફેદ રણનો અદ્ભુત નજારો પ્રવાસીઓને ભારે ઉત્સાહી અને આનંદિત કરે છે. જાણે ધરતી પર દૂર દૂર સુધી કુદરતે સફેદ ચાદર બિછાવી હોય તેવો નયનરમ્ય નજારો પ્રવાસીઓની આંખ સામે ઉભરી આવે છે. એટલા માટે જ પ્રવાસીઓ માટે રણોત્સવ દરમિયાન કચ્છ હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. અહીંયા કા હોસ્પિટાલિટી એન્ડ એન્વાયરમેન્ટ ઇતના અચ્છા હૈ. જો હમ ઘર મે હૈ કે બહાર મે હૈ એ હમકો માલૂમ નહીં હો રહા હૈ. જો લોગ યહાં પર રિસેપ્શન મે હૈ, જો લોગ યહાં પર કામ કર રહા હૈ, જો લોગ મને કોઈ જગ્યા હમ એસે નહીં બોલ સકે જે યહાં પર કોઈ કમી હૈ. જૈસા સોચા થા ઉસસે બહોત હી જ્યાદા બિયોન્ડ ઇમેજિનેશન. ઇવન 500 મીટર સે દૂર સે હી હમ લોગ કા રિસીવિંગ વેલકમ જો હુઆ वो वर्ड्स में तो एक्सप्लेन नहीं कर पा रहे हैं. अभी एवरी मिनट एवरी आवर, अभी हम लोग 2 घंटा ही हुआ है, लेकिन एक्सपीरियंसिंग एंड एक्सपीरियंसिंग. टेंट सिटी देखकर तो मैं ताज्जुब हो गया. ऐसे हो सकता है? टूरिज्म ऐसे बना सकता है? तो क्या बोलूं, इतना अच्छा लग रहा है. अब 2 घंटा हुए हैं हम आए हैं, इतना अच्छा वेलकम है. રણોત્સવ પ્રારંભ થતાની સાથે જ પ્રવાસીઓ તરફથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રણોત્સવમાં 8,000 જેટલા પ્રવાસીઓએ બુકિંગ કરાવી લીધું છે. 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. આ દરમિયાન લાખો પ્રવાસીઓ ટેન્ટ સિટી તેમજ સફેદ રણની મુલાકાતે આવે તેવી આશા છે. રણોત્સવ માણ્યા પછી જ્યારે પ્રવાસીઓ આ મીઠા કચ્છડાની યાદો વાગોળતા હશે ત્યારે મનમાં ચોક્કસ અનુભવતા હશે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છથી કૌશિક કાંટેચાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ગરીબ વર્ગના લોકો માટે બીમારી ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. પૈસાના અભાવે પૂરતી દવા ન લઈ શકતા તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. તેમના માટે સરકારે જનઔષધિ સ્ટોર્સ ઉપલબ્ધ કરાવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં જનઔષધિ યોજના અંતર્ગત મેડિકલ સ્ટોર આવેલ છે, જેમાં મળતી દવાઓ બજારમાં મળતી દવાઓ જેટલી જ અસરકારક છે તેમજ ખૂબ જ સસ્તી પણ છે. આ દવાનો લાભ લેતા ગ્રાહકોનું કહેવું છે કે અહીં મળતી દવાઓ ગુણકારી તેમજ સસ્તી છે, જેથી અમારા પૈસાનો પણ બચાવ થાય છે. દવાઓ અહીંથી જનઔષધિ કેન્દ્રમાંથી લાવું છું, જે બજાર કરતા મને ઘણો ફાયદો છે અને દવાથી ઘણો લાભ છે અને સારી રીતે મને ઓછા ભાવના દરે મળે છે. જે દવાના અમારે મિનિમમ ચાર્જ છે ઓછામાં ઓછો 1600 રૂપિયા છે, બજારમાં એની જગ્યાએ મને 500 રૂપિયા મળે છે. ક્રિકેટ. તિરુવનંતપુરમ ખાતે રમાયેલી 5મી વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હરાવી શ્રેણી 3-1 થી પોતાના નામે કરી છે.
ભારત તરફથી રોહિત શર્માએ 56 બોલમાં 63 રન અને કોહલીના 33 રનની ભાગીદારી સાથે ભારતે 14.5 ઓવરમાં 105 રનના લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ અને વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે 3 T20 મેચીસ રમાશે. આ સાથે ઇવનિંગ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.